नमस्कार विद्यार्थी मित्रों, बार कॉमर्स नी अंदर आपणे चेप्टर नंबर एक सूचकांक नी अंदर सूचकांक में छेल्लो लेक्चर छे। बधा टॉपिक आपणे कम्प्लीट कर्या अने बधा टॉपिक कम्प्लीट कर्या ई आधारित आपणे टॉपिक वाइज बधा दाखलाओ लेता गया, जे हमणां छेल्ले आपणे आजे याद करीशुं कि कया कया टॉपिक એમાં કઈ કઈ કોલમ આવતી હતી, કયું સૂત્ર હતું એ ફટાફટ આપણે એક નજર નાખી લેશું। પણ આજે માત્ર ટોપિકની અંદર એક જ દાખલો આપણે એક જ ટોપિક બાકી રહેશે, ફુગાવાનો દર। બે માર્કની અંદર તમારો આ નવો ટોપિક છે, પૂછાય છે પ્રશ્નની અંદર ફુગાવાનો દર મેળવવાનો કીધો હોય તો ફુગાવાનો દર મેળવવાનો કીધો હોય તો સૌપ્રથમ તો પહેલાનું સૂત્ર આપણે જોઈ લઈએ કે ફુગાવાનો દર તમને મેળવવાનો કીધો હોય તેનું સૂત્ર શું છે। તો ફુગાવાનો દર ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઇન્ટુ 100। તો જો મિત્રો, અહીંયા તમને चालू वर्ष नो एक सूचकांक छे, माइनस अगाउना वर्ष नो सूचकांक छे, छेदमा अगाउना वर्ष नो सूचकांक छे, पण जथ्थाबंध भाव नो सूचकांक। हवे अहीं तमने जे सूचकांक आप्यो ए जथ्थाबंध भाव नो सूचकांक ज हशे। तो आने शोर्ट एंड स्वीट सूत्र याद राखवुं होय तो आपणे आने आम याद राखशुं, लखशुं आखुं सूत्र। आने याद राखवा माटे आपणे आवी रीतना याद करशुं तो के चालू वर्ष नो सूचकांक माइनस अगाउना वर्ष नो सूचकांक छेदमा अगाउना वर्ष नो सूचकांक इंटु 100। आ आधारित आपणे आजनो दाखलो અભ્યાસ કરવાનો છે, જેમાં ટેક્સ્ટ બુકની અંદર માત્ર એક જ દાખલો છે ફુગાવાનો દર, અને એક એક્સ્ટ્રા દાખલો પણ એક્સ્ટ્રા સાદુરૂપ સાથે આપણે એક એક્સ્ટ્રા દાખલો લેશો જે ટેક્સ્ટ બુકમાં રકમ નથી આપેલ। તો અત્યારે ટેક્સ્ટ બુક આધારિત આ ફુગાવાનો દર મેળવવાનું ખાલી સૂત્રની અંદર માત્ર કિંમત મૂકવાનો દાખલો છે। તો ફુગાવાનો દર મેળવવા માટેનો દાખલો છે સ્વાધ્યાયની અંદર, સ્વાધ્યાય એક સેક્શન સી દાખલા નંબર 9 છે। એમાં રકમ પહેલા આપણે વાંચી જોઈએ, વર્ષ 2014 અને વર્ષ 2015 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે, જો અહીંયા તમને સૂચકાંક એટલે જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે, તો પહેલો છે 2014 માટે, પછી છે 2015 માટે, અનુક્રમે સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે। આ બે સૂચકાંક તમને આપ્યા, તો 177.6 એ કયા વર્ષનો, તો કે વર્ષ 2014 નો, અને 181.2 એ કયા વર્ષનો, તો કે વર્ષ 2015 માટે। રકમ પહેલા વાંચી લઈએ, આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધવાનો છે। ફુગાવાનો દર શોધવા માટે તમારે બે સૂચકાંક જોઈએ, એક ચાલુ વર્ષનો સૂચકાંક અને એક અગાઉના વર્ષનો સૂચકાંક। તો સૌ પ્રથમ આપણે રકમમાં આપેલ માહિતી ઉપરથી બે સંકેત છે, બે કિંમત છે, એ પહેલા આપણે લખી લઈએ। તો બે કઈ કિંમત આપી છે, તો કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક તમને ઓલરેડી રકમમાં આપી દીધો હતો, તો કે 181.2 ચાલુ વર્ષનો સૂચકાંક આપ્યો, તો 181.2, અને બીજો સૂચકાંક આપ્યો તે અગાઉના વર્ષનો છે, તો અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એ પણ તમને ઓલરેડી આપી દીધો છે, તો કે 177.6 રકમની અંદર બંને સૂચકાંક તમને આપી દીધા, ચાલુ વર્ષનો સૂચકાંક અને અગાઉના વર્ષનો સૂચકાંક। ચાલુ વર્ષનો તો કે 181.62 અને અગાઉના વર્ષનો સૂચકાંક તો કે 177.6। આ બંને સૂચકાંક માત્ર રકમની અંદર મૂકી દેવાની છે, સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની છે। તો હવે સૂત્ર આપણે જોઈએ, સૂત્ર શું હતું ફરીવાર લખીએ આપણે, ફુગાવાનો દરનું સૂત્ર છે। તો ફુગાવાનો દર ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઇન્ટુ 100। ચાલુ વર્ષનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક ઇન્ટુ 100। તો હવે ખાલી કિંમત મૂકવાનું છે, કામ આપણે કિંમત મૂકવાનું કરીએ,
તો પહેલા લખેલ છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઉપર તમને આપેલ છે કેટલો છે તો કે 181.2 માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક પણ ઉપર આપેલ છે અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 177.6 તો ન્યા મૂકીએ 177.6 તો અંશમાં આવ્યું 181.2 માઇનસ 177.6 ડિવાઈડ બાય ના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ફરીવાર આપણે લખશું છેદમાં તો કે 177.6 ઇન્ટુ 100 તો ચલો સાદુરૂપમાં નેક્સ્ટ સ્ટેપ શું થશે આપણું તો કે ઉપર જે રકમ છે બાદ બાકી થાય તો બાદ બાકી 181.2 માઇનસ 177.6 ની આપણે બાદ બાકી કરીએ તો કે 3.6 આવશે ઉપર માત્ર બાદ બાકી થઈ તો કે 3.6 ના છેદમાં 177.6 એમનેમ રહેશે ને ઇન્ટુ 100 પણ એમનેમ રહેશે તો હવે જે સ્ટેપ આવ્યો એનો ગુણાકાર ભાગાકાર કરીએ તો ગુણાકાર ભાગાકાર 3.6 ડિવાઈડ બાય 177.6 ઇન્ટુ 100 નો ગુણાકાર ભાગાકાર થઈને આવે છે 2.03%. ફુગાવાનો દર હંમેશના માટે ટકાવારીમાં જ આવે તો ફુગાવાનો દર 2.03%. તો મિત્રો આ 2 માર્કની અંદરનો દાખલો હતો. હવે આપણે તો કે એક નેક્સ્ટ દાખલો આપણે એક્સ્ટ્રા લઈએ છીએ કે તમને એમાં એક સૂચકાંક જે તમારે આપી દીધેલો હોય બે એમાંથી એક સૂચકાંક તમને આપેલ ન હોય અને એ સૂચકાંક મેળવવાનો ફુગાવાનો દર આપી દે અને સૂચકાંકની કિંમત આપણે મેળવવાની તો એ પ્રકારનો આપણો એક્સ્ટ્રા દાખલો આપણે એક લઈએ છીએ તો રકમની અંદર એક્સ્ટ્રા દાખલો છે. પહેલા રકમ આપણે વાંચી જોઈએ આપણે બધા તો કે વર્ષ 2016 અને વર્ષ 2017 ના બંને વર્ષના જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર 8% મળેલ છે. અગાઉથી ફુગાવાનો દર તમને આપી દીધો છે એટલે ફુગાવાનો દર કેટલા ટકા છે 8% મળેલ છે. જો વર્ષ 2016 નો સૂચકાંક 200 હોય 2016 એટલે તો કે અગાઉના વર્ષનો સૂચકાંક આધા વર્ષ કયો તો પણ ચાલે અહીંયા અગાઉનું વર્ષ છે એટલા માટે થઈને અગાઉના વર્ષનો સૂચકાંક તમને 200 આપેલ છે તો વર્ષ 2017 એટલે કે ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો હશે તે જણાવો. તો ચાલુ વર્ષનો સૂચકાંક તમારે અહીંયા મેળવવાનો સાદુરૂપની અંદર પહેલા આપતા પહેલા સાદુરૂપ આપણે આપતા પહેલા સૌ પ્રથમ તો કે જે કિંમત આપી છે પહેલા લખીએ તો રકમ માંથી આપણે ગોતતા જઈએ કઈ કઈ કિંમત આપી છે તો કે સૌ પ્રથમ પહેલા તમને આપ્યો છે ફુગાવાનો દર તો લખશો આપણે ફુગાવાનો દર ઇઝ ઇક્વલ ટુ 8%. પછી બીજી રકમ આપી છે એક સૂચકાંક આપ્યો છે કયા વર્ષનો તો કે 2016 નો તો વર્ષ 2016 કયું વર્ષ તો કે અગાઉના વર્ષનો તો અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ 200 કે જે તમને આપી દીધેલ છે. અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ 200 અને 2017 એટલે ચાલુ વર્ષનો સૂચકાંક તમારે ગોતવાનો તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક જે તમારે મેળવવાનો છે. તો ફુગાવાના દરનું સૂત્ર મૂકી સાદુરૂપ આપણે આપતા જઈએ તો સૌપ્રથમ પહેલા ફુગાવાના દરનું સૂત્ર લખીએ આપણે તો ફુગાવાનો દર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે એ જોઈએ આપણે તો કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઇન્ટુ 100 તો યોગ્ય સ્થાને આપણે યોગ્ય કિંમત મૂકી દઈએ. સૂત્રની અંદર કિંમત મૂકતા સૌ પ્રથમ ફુગાવાનો દર આપ્યો તો કે હા તો કે ત્યાં લખી નાખીએ આપણે 8. હવે ટકા લખો નહીં તો ચાલે કારણ કે અહીંયા ગુણ્યા 100 રકમની અંદર આપણે કરેલ છે તો એટલા માટે અહીંયા લખશો આપણે 8 ઇઝ ઇક્વલ ટુ શું લખેલ છે રકમમાં તો કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જે આપણે મેળવવાનો એને આપણે એમને મેળવવા દેશું તો કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એને એમને મેળવવા દઈએ માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક તમને આપી દીધો જ્યાં આપણે 200 લખીએ ના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક પણ ત્યાં પણ આપણે લખશું 200 અને ઇન્ટુ 100
તો ચલો આપણે તો ઘણા સમયથી જોતા જઈએ છે કે જેની કિંમત ગોતવાની એને કરતા બનાવવાના, કરતા એટલે એને એકલા પાડી દો, તો એકલા પાડવા એટલે તો કે એને બાકીની બધી જે રકમ છે એને ઓલી કોલી જે, તો સૌપ્રથમ પહેલા જમણી બાજુથી ડાબી બાજુ આપણે અમુક સ્ટેપ લાવશું, તો કયા કયા સ્ટેપ આવશે, તો કે સૌપ્રથમ પહેલા છેદમાં 200 છે એ ભાગાકારમાં, તો આમની ઉપર આવે તો ગુણાકારમાં, પછી તો કે ગુણ્યા 100 છે એ ગુણાકારમાં, તો આમની ઉપર આવતા ભાગાકારમાં, તો પહેલા આ બે સ્ટેપ આપણે આ બાજુ લાવીએ છીએ, તો સ્ટેપ આવું થશે 8 × 200 ના છેદમાં 100, 200 છેદમાંથી ગુણાકારમાં આવી ગયા અને ગુણાકારમાં 100 હતા એ ભાગાકારમાં આવી ગયા, તો 8 × 200 ના છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ વધ્યું શું, તો કે અંશ વધ્યો હતો, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક -200. હવે આપણું નેક્સ્ટ સ્ટેપ શું થશે, તો કે નેક્સ્ટ સ્ટેપ એટલે કે સાદુરૂપ, તો કે સાદુરૂપ આપણે આપીએ, તો સાદુરૂપની અંદર 8 × 200 ના છેદમાં 100 ગુણાકાર ભાગાકાર થઈને 16 આવે છે, તો ત્યાં આવશે 16 ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક -200, એને જેમ છે તેમને રાખવું. હવે -200 છે આ બાજુ લાવશો તો કેવાથી જશે પ્લસ, તો -200 ને આ બાજુ પ્લસ કરીએ આપણે, તો આ બાજુ હતા કેટલા, તો કે 16 વત્તા આવ્યા કેટલા 200 ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, તો બંનેનો સરવાળો થઈને તમારો જવાબ આવે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ 216. તો અહીંયા તમારે એકાદ રકમ મેળવવાની હોય તો આ રીતે સાદુરૂપ તમારે આપવું પડે. તો ફુગાવાનો દર હતો એ તમારી માટે તદ્દન નવો ટોપિક હતો, અને હવે જે આપણે એક નાનો એવો ક્વેશ્ચન હજી બાકી છે એ પણ જોઈ લઈએ સાથે સાથે. ક્વેશ્ચન આવો હતો કે જો સેક્શન સી ની અંદર 13મો દાખલો છે, એ જ સ્વાધ્યાયની અંદર 13મો દાખલો છે, જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016માં આધા વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય, 9/5 ગણું વધ્યું હોય, તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક મેળવો. ચલો ગણું વધ્યું, આવો એક અગાઉ ટોપિક આપણે આવી ગયો હતો, ગણું એટલે ગુણ્યા 100 અને વધ્યું તો કે +100, આવો આપણે કામ કરવામાં આવે, ગણ્યું એટલે ગુણ્યા 100 અને વધ્યું એટલે +100. તો સૌપ્રથમ પહેલા આપણે લખશું ઉત્પાદનનો સૂચકાંક જે મેળવવાનો છે, કોના ઉપરથી મળશે, તો કે 9/5 ગણું વધ્યું, તો 9/5 ગુણ્યા 100 અને વત્તા 100, ગણું એટલે ગુણ્યા 100 કર્યા અને વધ્યું એટલે +100 કર્યા, પણ ગુણ્યા 100 એ કાઉન્સમાં લખશું આપણે, કારણ કે બે સાથે ન થાય, પહેલા ગુણ્યા 100 કરશું પછી +100 કરશું, તો 9/5 × 100 ઇન્ટુ બ્રેકેટ એ રાખશું અને પ્લસ વધ્યું એટલે 100 પણ કરશું આપણે. તો હવે જોઈએ સાદુરૂપની અંદર, તો કે 9/5 × 100 કાઉન્સની અંદરનો સાદુરૂપ આપીએ તો ત્યાં ગુણાકાર ભાગાકાર થઈને 180 આવે અને હજી હતા +100, તો 180 + 100 ઇઝ ઇક્વલ ટુ 280, તો ઉત્પાદનનો સૂચકાંક આવ્યો 280. મિત્રો અહીંયા ટેક્સ્ટ બુક આધારિત આપણે આ ચેપ્ટરની અંદર ટોટલી બધી રીતના બધા દાખલા કમ્પ્લીટ થયા. આજે અહીંયા તમારું ચેપ્ટર 1 છે, સૂચકાંકની અંદર આપણે જેટલા ટોપિક આધારિત દાખલાઓ હતા એ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, અહીંયા ચેપ્ટર પણ આપણું પૂર્ણ થાય છે. તો બની શકે તો વધુ પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસ આધારિત જ તમને આવડશે, અને છતાં ન આવડે તો એકવાર વિડીયો લેક્ચરથી ફરીવાર જોઈ લેવો અને રિપીટ કરીને પછી એ દાખલો ફરીવાર તમારી મૌખિક ગણતરી સાથે ગણતરી કરવી. અહીંયા ચેપ્ટર આપણે 1 કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.